નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલ ઇઝ હેપીમાં. મિત્રો, 9 તારીખે જુનિયર ક્લાર્કની પરીક્ષા આપો અને 254 રૂપિયા મળશે. શું છે નોટિફિકેશન સરકારની, તેના વિશે સંપૂર્ણ માહિતી જોઈશું કે શું માહિતી છે. તો મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ઉમેદવારો માટે એક જાહેરાત કરવામાં આવી છે કે પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત મુજબ જે જુનિયર ક્લાર્કની જે 9/4/2023ના રોજ રવિવારના રોજ જે 12:30 થી 13:30 કલાક દરમિયાન જે પરીક્ષા યોજાવાની છે, તેમાં હાજર રહેનાર દરેક ઉમેદવારને તેમને ફાળવેલ પરીક્ષા કેન્દ્ર ખાતે જવા આવવાના ખર્ચ પેટે ઉચ્ચક રૂપિયા 254 ઉમેદવારના બેંક ખાતામાં ઓનલાઈન આપવાનું મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. 9/4/2023ની પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષામાં હાજર ઉમેદવારનું ડેટાનું મેળવડું કરી અંદાજે 20 થી 30 એપ્રિલ 2023 દરમિયાન ઉમેદવારના ખાતામાં પૈસા આવી જશે તેવું આયોજન કરવામાં આવ્યું છે, જેથી ઉપરોક્ત પરીક્ષાના તમામ ઉમેદવારોએ ઓજસ વેબસાઇટ ઉપરથી પોતાના કોલ લેટર ડાઉનલોડ કર્યા બાદ ઓજસ વેબસાઇટ ઉપરથી પોતાના બેંક ખાતાની વિગતો અંગેના ઓનલાઈન ફોર્મમાં વિગતો ભરવાની રહેશે. સદર ઓનલાઈન પત્રક ભરતા સમયે ઉમેદવારોએ નીચે મુજબની સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે. તે સૂચનાઓ મિત્રો આ પ્રમાણે છે કે વેબસાઇટ ઉપરના નોટિસ બોર્ડ ઉપર આ જે લિંક છે ક્લિક કરતા રિમ્બર્સમેન્ટ એપ્લિકેશનનું ઓનલાઈન ફોર્મ ખુલશે અને આ ઓનલાઈન ફોર્મમાં તમામ વિગતો મિત્રો અંગ્રેજીમાં જ અને કેપિટલ અક્ષરમાં ભરવાની રહેશે. વેબસાઇટ ઉપર મૂકેલ ઓનલાઈન ફોર્મમાં ભરેલી વિગત જ ગ્રાહ્ય રાખવામાં આવશે, કોઈ ફિઝિકલ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. ઉમેદવારે પોતાની બેંક દ્વારા આપેલ પાસબુક ચેકબુકમાં દર્શાવેલ વિગતો મુજબ જ બેંક ખાતાની વિગતો ચોકસાઈથી ભરવાની રહેશે અને પોતાની બેંક દ્વારા આપેલ પાસબુક ચેકબુક મુજબ જ એકાઉન્ટ નંબર તથા IFSC કોડ ભરવાના રહેશે અને આ માહિતી પૂરતી કાળજી તથા ચોકસાઈથી ભરવાની રહેશે, સમય મર્યાદામાં ભરવાની રહેશે અને ભૂલ હશે તો ખોટા બેંક ખાતા નંબર કે ખોટો IFSC કોડ લખવા બદલ ઉમેદવારે પોતે જ જવાબદાર રહેશે. મિત્રો, તેમજ ઉમેદવાર દ્વારા ઉપરોક્ત ઓનલાઈન વિગતો 31/3/2023ના રોજ સમયે 13:00 થી 9/4/2023ના રોજ 12:30 સુધીમાં ભરેલ ઓનલાઈન ફોર્મ જ ગ્રાહ્ય રાખવામાં આવશે. કોઈ સંજોગોમાં કોઈ ઉમેદવાર પોતાનો કોલ લેટર ડાઉનલોડ કર્યા બાદ તરત ઉપરોક્ત બેંક ડિટેલ્સ ઓનલાઈન ભરી ન શકે તો કોલ લેટર ડાઉનલોડ થઈ ગયા બાદ પણ તારીખ 9/4/2023ના રોજ 12:30 કલાક સુધી પોતાની બેંક ડિટેલ્સ ઓજસ વેબસાઇટ ઉપર નિયત ફોર્મમાં ઓનલાઈન ભરી શકશે અને 9/4/2023ના રોજ લેખિત પરીક્ષામાં ઉપસ્થિત રહી પરીક્ષા આપશે અને નિયત સમયગાળા દરમિયાન ઓજસ વેબસાઇટ ઉપર એપ્લિકેશનમાં પોતાની બેંકની વિગતો ભરેલ હશે તેવા ઉમેદવારોને જ ઉપરોક્ત રકમ મળવાપાત્ર થશે. તો મિત્રો, આ હતી આજની માહિતી. જય હિન્દ, જય ભારત.